ગીર સોમનાથ જિલ્લામાં ફરી એક વખત બુટલેગરોને દારૂનો નવો કિમિયો અજમાવવો ભારી પડ્યો. જી હા દોસ્તો, આ દ્રશ્યો છે કારના, અને કારની અલગ અલગ જગ્યા ઉપર દારૂ ઘુસાડવા નવા નવા કિમિયા અજમાવાઈ રહ્યા હતા. આ જુઓ, આ કાર છે ગીર સોમનાથ LCBના PI AS ચાવડા, PSI VK ઝાલા, ASI મસૂર વરુ, લાલજીભાઈ બામણિયા, અજીતસિંહ પરમાર, હેડ કોન્સ્ટેબલ નટુભાઈ, નરેન્દ્ર પટાદ, પ્રવીણસિંહ મોરી અને હેડ કોન્સ્ટેબલ વીરાભાઈ ચાંડેરા દ્વારા, તેમજ રાજુભાઈ પરમાર દ્વારા સોમનાથ કોડીનાર હાઈવે પર હિરણ નદીના પુલ પાસે આ શંકાસ્પદ કાર હતી, જેને ચેક કરવામાં આવી હતી. પોલીસને બાતમી હતી કે આ કારની અંદર અલગ અલગ ખાના બનાવી અને દીવથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે, જેને લઈને આ પોલીસે તલાશી લીધી હતી. કારના અલગ અલગ પાર્ટસ છે તેને ખોલ્યા હતા, ચોરખાના આ બનાવેલા હતા, જેમાં પોલીસે એની તલાશી લીધી છે આ ચોરખાનાઓની. અને મોટો દારૂનો જથ્થો છે જે દીવથી ઇંગ્લિશ દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, તેનો વધુ એક વખત પર્દાફાશ કર્યો છે. લગભગ આ કારની અંદરથી 83 બોટલ પોલીસે અલગ અલગ ખાનામાંથી દારૂ જપ્ત કર્યો છે. આ સિવાય જે નીચેના ટાયર આવે છે, આ ટાયર જુઓ, આ ટાયરની બાજુનો જે ભાગ છે તેની અંદર પણ મોટી સંખ્યામાં દારૂનો જથ્થો છે જે ઘુસાડવામાં આવ્યો હતો. પાછળની સાઈડ મતલબ કે ડિક્કીની સાઈડમાં દારૂ હતો જે પણ બહાર કાઢવામાં આવ્યો છે. 83 જેટલી ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડની 83 બોટલ હતી, જેની કિંમત લગભગ 33,000 થી પણ વધારે હતી. આ કારના નંબર છે GJ1KS5660 નંબરની આ કાર છે, જેની અંદરથી બે લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ કારની અંદર નવો કિમિયો અજમાવનાર અને દારૂની હેરીફેરી કરનાર વિવેકભાઈ દેવજીભાઈ જુંગી નામનો માછીમાર છે, જે જુરીબાગ શેરી પોરબંદરનો રહેવાસી છે. એટલું જ નહીં, યાજ્ઞિક ભીમા બામણિયા નામનો ઉનાના કોપ ગામનો એક શખ્સ પણ આ કારની અંદરથી ઝડપાયો છે. પોલીસે આ બંને લોકોની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરેક ખબરો જોવા આપની YouTube ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ ફેસબુકમાં હોય તો ફોલો કરો. ધન્યવાદ. સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના સૌથી લોકપ્રિય એવા નાગવા બીચ પર આપ વોટર સ્પોર્ટની અલગ અલગ રાઇડો માણી શકો છો. ધ પાલ્મ એડવેન્ચરમાં પેરાસિલિંગ, ફ્લાઇંગ, વોટર સ્કી, બમ્પર બનાના અને સ્પીડ બોટની મજા આપ માણી શકો છો. એટલું જ નહીં, જેસ્કી, સી પેરાસિલિંગ, કપલ રિંગ, ડિસ્કો રિંગ, એટીવી બાઇક સહિતની અલગ અલગ રાઇડોની આપ અહીંયા પર મજા માણી શકો છો. તો નાગવા બીચ પર અગર આપ દીવ આવતા હોય અને નાગવા બીચ આવતા હોય તો પાલ્મ એડવેન્ચરમાં મુલાકાત લેવાનું ના ચૂકતા. ધન્યવાદ.